હેલો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ ચેનલ વિવેકાનંદ એકેડેમી ઓફ લર્નિંગમાં. અને આજનો જે તાજેતરનો પરિપત્ર છે તેની અંદર ઓક્ટોબર ડિસેમ્બર 2020માં લેવાયેલ પરીક્ષાઓમાં ગેરરીતિ કરતા પકડાયેલ વિદ્યાર્થીઓના આગામી પરીક્ષાના ફોર્મ રોકવા અંગે, એટલે જે પણ વિદ્યાર્થીઓ છે તે પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા હશે તેમના જે આગળના પરીક્ષાના ફોર્મ છે તે રોકવામાં આવશે. ઓકે, જે પણ પરીક્ષા આગામી તેમની હશે તે રોકવામાં આવશે. અને આ માહિતી એચએનયુના વિદ્યાર્થીઓ માટે નહીં છે, તો તમામ જે એચએનયુના વિદ્યાર્થીઓ છે તેમના માટે આ વિડીયો છે. અને તે વિડીયોને તમામ એચએનયુના વિદ્યાર્થીઓ સાથે શેર કરો. ઓકે, જેમણે પણ ઓનલાઈન એક્ઝામ આપી છે તેમણે ગેરરીતિ કરેલી હશે તો તેમના પરીક્ષા ફોર્મ રોકવામાં આવશે. ઓકે, અને તમે જો આ ચેનલ વિવેકાનંદ એકેડેમી ઓફ લર્નિંગ પર નવા હોવ અને તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દો અને સાઈડમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો જેથી જે પણ નવા વિડીયો આવે છે તે નોટિફિકેશન તમને મળતી રહે. ચલો હવે આ માહિતી જોઈએ. તો માહિતી છે કે ઉપરોક્ત વિષય અન્વયે ધ્યાને જણાવવામાં આવેલ દોરતા જણાવવાનું કે આ સાથે સમાયેલ યાદી મુજબ જે તે વિદ્યાશાખામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ ની સજા અંગે અંતિમ નિર્ણય ન થાય ત્યાં સુધી તેઓની યુનિવર્સિટી દ્વારા લેવાનાર કોઈ પણ પરીક્ષાના આવેદનપત્ર ભરવા દેવામાં જાણ કરવામાં આવશે. આવેદનપત્ર ન ભરવા દેવા આથી જાણ કરવામાં આવશે. પછી છે કે ગેરરીતિમાં પકડાયેલ વિદ્યાર્થીઓના પરીક્ષા આવેદનપત્રો જો કોલેજના અન્ય વિદ્યાર્થીઓ સાથે સામેલ કરવામાં આવશે તો ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પ્રશ્નો અથવા કોર્ટ કેસ બાબતે જે તે કોલેજની જવાબદારી રહેશે જેની નોંધ લેવી. ઓકે, તો આ જે પણ વિદ્યાર્થીઓ ગેરરીતિ કરશે તેમના માટે આ કાર્યવાહી કરવામાં આવશે. પછી છે કે ઓક્ટોબર ડિસેમ્બર 2020ના ગાળામાં લેવાયેલ પરીક્ષાઓ દરમિયાન વિવિધ વિદ્યાશાખાઓમાં ગેરરીતિ કરતા પકડાયેલ વિદ્યાર્થીઓની યાદી આ સાથે સામેલ છે. એટલે જે ઓક્ટોબર ડિસેમ્બર 2020માં ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે છે તેમાં જે ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ પકડાયા હતા તેમની યાદી પણ અહીં સામેલ કરવામાં આવી છે. ઓકે, અને જે મિતુલ દેલિયા જે છે પરીક્ષા નિયામક છે તેમનું આ છે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. અને આ યાદી તમે જોઈ શકો છો જે પરીક્ષાની અંદર પકડાયેલા હતા. ઓકે, અહીંયા જે આ ચાર નામ છે તમે જોઈ શકો છો. ઓકે, જે આ બીએસસી સેમ 1ના વિદ્યાર્થીઓ છે અને આ એક બીકોમ સેમ 3ના વિદ્યાર્થી છે. ઓકે, તો આ રીતે જે છે તે પરીક્ષા ગેરરીતિ કરતા પકડાયેલા છે. તો તમે પણ જો ગેરરીતિ કરતા પકડાયેલા હશો તો તમારે પણ કાર્યવાહી કરવામાં આવશે. ઓકે, તો આ એચએનયુના તમામ વિદ્યાર્થીઓ સાથે માહિતી શેર કરો જેથી તેમને પણ આ બધી માહિતી ખબર રહે. ઓકે, તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. બાય બાય. જય હિન્દ. ભારત માતા કી જય.